कोई पण घटना बने अने पोलीस स्टेशने फरियाद लखावा जाओ त्यारे पोलीस अधिकारीओ नागरिकोनी प्रथम माहिती एटले के एफआईआर दाखल करवानी ना कहे छे। तेवा अनुभव लगभग तमाम ने थाय छे। पोलीस एफआईआर नहीं लखवा माटे बहाना काढे छे अथवा धक्का खवड़ावे छे अथवा तो पैसानी मांगणी करे छे। पोलीसनी हैरानगतिना कारणे तेमज पोताना कायदाकीय अधिकारीनी जानकारी न होवाना कारणे एफआईआर नोंधिया वगर ज पाछा फरता होईए छीए। ઘણા કિસ્સામાં એફઆઈઆર લખવાને બદલે પોલીસ ફક્ત સાદી અરજી લખીને ફરિયાદીને કાઢી મૂકે છે, માટે સામાન્ય નાગરિકોના કાયદાની જાણકારી વધે એવા ઉદ્દેશથી આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે। નમસ્કાર, હું છું એડવોકેટ નિશાંતવાળા અને આજે આ વિડીયાની અંદર વાત કરવાની છે કે જ્યારે કોઈ પોલીસ અધિકારી તમારી ફરિયાદ લેવાની ના પાડે છે અને ફક્ત તમારી પાસે એક સાદી અરજી લખાવી લે છે ત્યારે એ કિસ્સામાં તમે શું કરી શકો છો, પોલીસ અધિકારી સામે તમે કઈ રીતે ફરિયાદ નોંધાવી શકો છો। જ્યારે કોઈ પણ ગુનો, ઘટના, અપરાધ કે બનાવની પોલીસને લેખિતમાં કે મૌખિકમાં જાણ કરનાર વ્યક્તિને ફરિયાદી કહેવામાં આવે છે અને આ ફરિયાદી પોલીસને લેખિત કે મૌખિકમાં જે જાણ કરે તેમને ફરિયાદ કહેવામાં આવે છે અને ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ સીઆરપીસી 154 મુજબ પોતાના ફરિયાદ રજિસ્ટરમાં નોંધ કરે એને એફઆઈઆર કહેવામાં આવે છે। જો પોલીસ ફરિયાદને સીઆરપીસી 154 મુજબ પોતાના રજિસ્ટરમાં નોંધણી ન કરે એવી ફરિયાદને ફક્ત સાદી અરજી ગણવામાં આવે છે। અગર પોલીસ તમારી ફરિયાદ લેવાની ના પાડે તો શું થઈ શકે, તો દરેક પોલીસ અધિકારીએ કલમ 154 એ મુજબ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નોંધવાની જવાબદારી છે। પરંતુ જો કોઈ પોલીસ અધિકારી ગુનો ન નોંધે તો તેના વિરુદ્ધમાં ભારતીય દંડ સંહિતા કલમ 166 એ સી મુજબ 2 વર્ષની સજાને પાત્ર ગુનો નોંધી શકાય છે। પોલીસ અધિકારનો એટલે કે કોગ્નિઝેબલ ગુનો હોય તો પોલીસે પ્રથમ માહિતી મળે એટલે તુરંત જ ફરિયાદ નોંધવી જોઈએ। પરંતુ જે કિસ્સામાં ગુનો કોગ્નિઝેબલ હોવા છતાંય જો પોલીસ તમારી ફરિયાદ લેવાની ના પાડે તેવા સંજોગોમાં અપરાધ, ગુનો, ઘટના કે બનાવ અંગેની લેખિતમાં જાણ જિલ્લા પોલીસ વડા અથવા કમિશનરને રૂબરૂમાં અથવા તો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા કરવી, જો તમે મોકલેલી માહિતી પોલીસ અધિકારનો ગુનો જાહેર કરતી હોય તો પોલીસ વડા અથવા તો કમિશનર તાત્કાલિક પગલાં લેશે। જો પોલીસ વડા અથવા તો કમિશનર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે તો તે હકુમત વિસ્તારની કોર્ટમાં તમામ પુરાવાઓ સાથે લેખિત ફરિયાદ કરવી જોઈએ, જેને કોર્ટ ફરિયાદ તરીકે ઓળખવામાં આવે છે। જો તમારી ફરિયાદ વ્યાજબી લાગે તો ન્યાયાધીશ સમગ્ર કેસની તપાસ જાતે કરી શકે છે અથવા પોલીસ પાસે અથવા ન્યાયાધીશને યોગ્ય લાગે તેની પાસે તપાસ કરાવી શકે છે અને જો ફરિયાદ ન નોંધાય તો કલમ 166 મુજબ પોલીસ વિરુદ્ધમાં કાયદાની અવગણના કરવા બદલનો ગુનો નોંધી શકાય છે। તો ગુનાના પ્રકાર કેવા હોય છે, ગુનાના પ્રકાર આપણે વાત કરી કોગ્નિઝેબલ ગુના અને નોન કોગ્નિઝેબલ ગુનો। તો કોગ્નિઝેબલ ગુનો એટલે એવા ગુનાઓ કે જે પોલીસ અધિકારના ગુનાઓ કે જેમાં ગુનાના આરોપીને પકડવા માટે તેમજ ગુનાની તપાસ કરવા માટે પોલીસને સત્તા છે। કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા અને આરોપીને પકડવા માટે પોલીસને મેજિસ્ટ્રેટના વોરંટની જરૂરિયાત રહેતી નથી। કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ સીઆરપીસી કલમ 154 મુજબ એફઆઈઆર નોંધી ગુનાની તપાસ ઝડપી અને આરોપીની ધરપકડ કરી શકે છે। કોગ્નિઝેબલ ગુનાઓ એટલે ગંભીર પ્રકારના ગુનાઓ કે જેમની અંદર ખૂન, લૂંટ, ચોરી, બળાત્કાર,
ताक, धमकी, बळवो, ईजा, अपहरण, हत्या वगैरह जेवा गुनानो समावेश थाय छे। જ્યારે નોન કોગ્નિઝેબલ ગુનાઓ એટલે કે પોલીસ અધિકાર બહારના ગુનાઓ એટલે એવા ગુનાઓ કે જેમાં પોલીસ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર ગુનાની નોંધણી કે તપાસ કરી શકે નહીં, તેમજ આરોપીને પકડી પણ નહીં શકે। નોન કોગ્નિઝેબલ ગુનાની બાબતમાં પોલીસ અધિકારીઓને મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવે કે વિશેષ કાર્યવાહી કરો, ત્યારે જ એ કાર્યવાહી કરી શકશે। નોન કોગ્નિઝેબલ ગુનાઓ એટલે સામાન્ય પ્રકારના ગુનાઓ કે જેમાં જાસૂસી, સાર્વજનિક ઉપદ્રવ, ધાર્મિક લાગણી દુભાઈ તેવા ગુનાઓ, લાંચ, ખોટી માહિતી આપવી, બદનક્ષી કરવી, બનાવટ, છેતરપિંડી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। નોન કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરિયાદ નોંધવાની રહેતી નથી, પરંતુ પોતાના રજિસ્ટરે નોંધ કરી ફરિયાદી અરજદારને સંબંધિત મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવે છે। મતલબ કે જ્યારે કોઈ ગુનો પોલીસ અધિકારનો ગુનો હશે તો FIR તરીકે પોલીસ પોતાના ચોપડા ઉપર નોંધશે, અને જ્યારે એ પોતાના અધિકાર ક્ષેત્રનો એટલે કે નોન કોગ્નિઝેબલ પ્રકારનો ગુનો હશે ત્યારે એ પોલીસ અધિકારી જે છે એ પોતાના CRPC 154 મુજબ પોલીસ ફરિયાદ નહીં નોંધે, પરંતુ પોતાના રજિસ્ટરમાં એક નોંધ કરશે અને કોઈ ફરિયાદી છે કે અરજદાર છે એમને નજીકના જે તે એરિયાના મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવાનો સૂચના આપશે। અને સબસ્ક્રાઇબ કરો।